फ्रेंड्स, गुड आफ्टरनून। इन लास्ट पीरियड वी कंप्लीटेड एक्सरसाइज नंबर 1 इन द प्रेजेंट परफेक्ट टेंस। टुडे वी विल लर्न एक्सरसाइज नंबर 2। अहीं एक्सरसाइज 2 में मित्रों आपणे जे कंसमां शब्दों आपेला छे एनो उपयोग करी अने जवाब आपवाना छे। बराबर मित्रों, આપણે જેમ વાત કરી હતી એમ ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આપણે હેઝ અને હેવ ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે અને મૂળ ક્રિયાપદનો ભૂતકાળનો રૂપ વાપરવાનું છે। તો ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો હુ હેઝ ફિનિશ્ડ ધ વર્ક, તો અહીં આપણને મોહિત આપ્યું છે। મોહિત નામ છે તેથી આપણે હુની જગ્યાએ શું લખીશું મિત્રો? મોહિત લખીશું। मोहित हैज फिनिश्ड द वर्क। वॉट हैज अंकित बॉट, अंकिते शू खरीद्यू? तो काइट्स से मित्रों। तो अंकित हैज ब्रॉट काइट्स। बराबर, अहीं आपणे वॉट नी जगह शू लखीशू? काइट्स शब्द नो उपयोग करीशू के शू तो काइट्स एने खरीद्या। Which film have they seen? બરાબર મિત્રો, તેમને કઈ ફિલ્મ જોઈ? તો અહીં હિન્દી ફિલ્મ। તો ધે હેવ સીન હિન્દી ફિલ્મ। વેન હેવ ધે કમ? બરાબર, વેન એટલે કે ક્યારે, તેઓ ક્યારે આવ્યા? અહીં જવાબમાં આપણને આપેલું છે મિત્રો લાસ્ટ નાઇટ। બરાબર, તો જવાબ આપણે અહીં સૌ પ્રથમ કરતાં મૂકીશું, કરતાં પછી હેવ કે હેઝ ક્રિયાપદ જે આવતું હોય અને પછી ક્રિયાપદનું રૂપ। ધે હેવ કમ લાસ્ટ નાઇટ। વેર હેવ યુ કેપ્ટ ધ કી? બરાબર, વેર હેવ યુ કેપ ધ કી, કે તેઓએ ચાવી ક્યાં મૂકી? તો ઇન ધ બેગ, બેગમાં। તો અહીંયા મિત્રો આપણને વેર હેવ યુ, અહીંયા આપણને યુ વડે પ્રશ્ન પૂછાયો છે, તેથી જવાબ આપણે શેના વડે આપીશું? આઈ વડે આપીશું, કે આઈ હેવ કેપ ધ કી ઇન ધ બેગ। વિચ ડ્રેસ હેઝ સી વોર્ન? બરાબર, કે તેણીને કયો ડ્રેસ પહેર્યો? અહીં જવાબ આપણને આપ્યો છે બ્લ્યુ। તો સી હેઝ વોર્ન બ્લ્યુ ડ્રેસ। વેર હેવ ધ થીવ્સ, થીવ્સ એટલે કે ચોર, હિડન ધ ટ્રેઝર એટલે કે ખજાનો, ચોરોએ ખજાનો ક્યાં સંતા ડ્યો? તો ઇન ધ ફોરેસ્ટ, અહીં આપણને જવાબ આપેલો છે। તો ધ થીવ્સ હેઝ હિડન ધ ટ્રેઝર ઇન ધ ફોરેસ્ટ। હુ હેઝ સીન માય બેગ? બરાબર, તો અહીં મોહન, કોને જોઈ મારી બેગ? તો મોહન હેઝ સીન માય બેગ। When has શીતલ completed her work? કે શીતલે તેનું કામ ક્યારે પૂર્ણ કર્યું? તો અહીં જવાબ આપણને આપ્યો છે એટ 10 AM। તો શીતલ હેઝ કમ્પ્લીટેડ હર વર્ક એટ 10 AM। હુ હેઝ નોટ રિસીવ ધ માર્કશીટ? તો અહીં જવાબ આપણને આપ્યો છે પ્રાચી। તો અહીં આપણે હુની જગ્યાએ ફક્ત નામ લખીશું, પાછળના સેન્ટેન્સમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં। એટલે કે પ્રાચી હેઝ નોટ રિસીવ ધેર માર્કશીટ। બરાબર મિત્રો, હવે એક્સરસાઇઝ નંબર 3 જોઈએ તો અહીં આપણને હેઝ અને હેવ વડે ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવાના છે।
અને એનો આપણે શોર્ટમાં આન્સર આપવાનો છે, બરાબર? શોર્ટમાં આન્સર જ્યારે બી આપીએ મિત્રો, ત્યારે આપણે અહીં કર્તાની જગ્યાએ, એટલે કે નામની જગ્યાએ આપણે પ્રોનાઉનનો યુઝ કરીશું. કે જો છોકરાનું નામ હોય તો હી વાપરીશું, છોકરીનું નામ હોય તો સી વાપરીશું, પછી કોઈ પ્રાણી કે પક્ષી હોય તો એના માટે ઈટ વપરાશે, બરાબર? એ રીતે આપણે અહીં નામની જગ્યાએ પ્રોનાઉનનો યુઝ કરી અને શોર્ટમાં આન્સર આપવાના છે. ફર્સ્ટ નંબરનું સેન્ટેન્સ જોઈએ તો હેવ યુ સીન ગાંધી આશ્રમ, તમે ગાંધી આશ્રમ જોયો? તો યસ, અહીં આપણે યુ વડે પ્રશ્ન પૂછ્યો છે, તો જવાબ આપણે શેના વડે આપીશું મિત્રો? આઈ વડે, બરાબર? કે કોઈ તમને પૂછે કે આર યુ ગુડ સ્ટુડન્ટ, તો તમે શું કહેશો? યસ આઈ એમ. યસ યુ એમ આવું કહીશું નહીં. તેથી અહીં આપણે યુ વડે જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે જવાબ શેના વડે આપીશું? આઈ વડે, કે યસ આઈ હેવ, નો આઈ હેવન્ટ, બરાબર? અને જ્યારે બી આપણે શોર્ટમાં જવાબ આપતા હોઈએ મિત્રો, ત્યારે અહીં આ રીતે હેવ હેવન્ટ એ રીતે જ આપણે લખવાનું હોય છે. હેવ નોટ એવું ફૂલ ફોર્મ લખાતું નથી. હેવન્ટ એ હેવ નોટનું શું છે? શોર્ટ ફોર્મ છે. હેઝ ધ ડોગ બીટન ધ ચાઇલ્ડ? અહીં જુઓ મિત્રો, ડોગ બરાબર એ પ્રાણી છે, તો પ્રાણી કે નિર્જીવ વસ્તુ માટે આપણે શું વાપરીએ છીએ? ઈટ પ્રોનાઉનનો યુઝ કરીએ છીએ. તો યસ ઈટ હેઝ, અને નો ઈટ હેઝન્ટ, બરાબર? હેઝ નોટનું શોર્ટ ફોર્મ શું લખીશું આપણે? હેઝન્ટ. ત્રીજા નંબરનું સેન્ટેન્સ જોઈએ તો હેવ યોર ટીચર કમ્પ્લીટેડ ધ કોર્સ? શું તમારા શિક્ષકે તમારો કોર્સ પૂર્ણ કર્યો? તો યસ, અહીં ટીચર્સ છે મિત્રો, બહુવચન છે, માટે અહીં પ્રોનાઉન તરીકે આપણે શું લઈશું? ધે લઈશું. કે યસ ધે હેવ, નો ધે હેવન્ટ, બરાબર મિત્રો? આ રીતે આપણે અહીં નામની જગ્યાએ શું લેવાનું છે? પ્રોનાઉનનો યુઝ કરવાનો છે અને શોર્ટમાં આન્સર આપવાના છે. આગળનું સેન્ટેન્સ જોઈએ તો હેઝ યોર ફ્રેન્ડ ગીવન યુ અ ગિફ્ટ ઓન યોર બર્થડે? કે તમારા મિત્રએ તમને તમારા જન્મદિવસે ભેટ આપી? તો યસ હી હેઝ, અને નો હી હેઝન, બરાબર? અહીં તમે હી અને સી બંને પ્રોનાઉનનો યુઝ મિત્રો કરી શકો, કે ફ્રેન્ડ એ પુરુષ જાતિમાં પણ હોઈ શકે અને સ્ત્રીમાં પણ હોઈ શકે. હેવ ધ પોલીસ કોચ ધ થીફ? અહીં પોલીસ એ બહુવચનમાં વપરાય છે મિત્રો, કારણ કે અહીં હેવ ક્રિયાપદ છે, માટે અહીં આપણે પોલીસ માટે ધે પ્રોનાઉનનો યુઝ કરીશું, બરાબર? યસ ધે હેવ, અને નો ધે હેવન્ટ, બરાબર? આગળ જોઈએ તો આપણે એક્સરસાઇઝ નંબર 4માં જે તમને અંડરલાઇન વર્ડ્સ છે એની જગ્યાએ તમારે WH ક્વેશ્ચનનો ઉપયોગ કરવાનો છે. એટલે કે આપણે અંડરલાઇન વર્ડ્સમાં જો નામ આપ્યું હોય તો હુનો, કોઈ વસ્તુ વિશે કહેવાનું હોય તો વોટનો, સમય વિશે વાત કરવાની હોય તો વેનનો, અને સ્તર વિશે વાત કરવાની હોય તો વેર શબ્દનો યુઝ કરી અને વાક્યો પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે. અહીં જુઓ મિત્રો, ફર્સ્ટ સેન્ટેન્સ આપ્યું છે આપણને, ધ સર્વન્ટ હેઝ બ્રોકન ધ ગ્લાસ, બરાબર? કે સર્વન્ટે ગ્લાસ તોડ્યો. હવે સર્વન્ટની જે અંડરલાઇન આપી છે તો એ નામ છે, કર્તા છે, તો એના માટે આપણે શું લખીશું? હુ લખીશું. પછી આ વાક્યમાં આપણે ફરીથી સર્વન્ટનો ઉલ્લેખ કરીશું નહીં, સર્વન્ટની જગ્યાએ હુ શબ્દનો યુઝ કરીશું, કે હુ હેઝ બ્રોકન ધ ગ્લાસ. અહીં બીજા નંબરમાં ધ ગ્લાસ નીચે અંડરલાઇન આપી છે, એટલે કે શું તોડ્યું. તો અહીંયા ધ ગ્લાસ દૂર કરવા માટે આપણે વોટ ક્વેશ્ચનમાં યુઝ કરીશું, વોટ હેઝ ધ સર્વન્ટ બ્રોકન,
પાછળ આપણે શું મૂકીશું? ક્વેશ્ચન માર્ક મૂકીશું. વસલ હેઝ ગોન ટુ ભાવનગર. અહીં વસલ નામ છે તો નામને દૂર કરવા માટે આપણે હુનો યુઝ કરીશું કે હુ હેઝ ગોન ટુ ભાવનગર. હવે ટુ ભાવનગર એ આપણને સ્થળ સૂચવે છે મિત્રો, તો સ્થળને દૂર કરવા માટે આપણે વેર શબ્દનો પ્રયોગ કરીશું. વેર પછી તરત જ આપણે હેઝ ક્રિયાપદ મૂકીશું અને પછી કર્તા તરીકે નામ આપણને વસલ આપેલું છે તો એ મૂકીશું કે વેર હેઝ વસલ ગોન. નિલય હેઝ ફરગોટન હિઝ બુક એટ હોમ. અહીં જુઓ મિત્રો, આપણને નિલય નીચે અંડરલાઇન છે તો નિલય નામ છે માટે નામને દૂર કરવા માટે આપણે હુનો પ્રયોગ કરીશું કે હુ હેઝ ફરગોટન હિઝ બુક એટ હોમ. પાછળ ક્વેશ્ચન માર્ક કરીશું. હવે હિઝ બુકને દૂર કરવી છે તો શું એને શું ગુમાવ્યું છે, શું ભૂલી ગયો છે તો હિઝ બુક. તો શું માટે આપણે વોટનો પ્રયોગ કરીશું કે વોટ હેઝ નીલય ફરગોટન એટ હોમ. હવે એટ હોમ એ સ્તર બતાવે છે માટે આપણે સ્તરને દૂર કરવા માટે વેર શબ્દનો પ્રયોગ કરીશું કે વેર હેઝ નીલય ફરગોટન હિઝ બુક. બરાબર, અહીં આપણે એટ હોમ લખીશું નહીં. સંજય હેઝ થ્રોવન ધ સ્ટોન એટ ધ ડોગ. અહીં સંજય નામ છે મિત્રો, એની નીચે આપણને અંડરલાઇન આપી છે તો સંજય નામ દૂર કરવા માટે આપણે હુનો પ્રયોગ કરીશું. હુવાળા સેન્ટેન્સમાં મિત્રો આપણે ફક્ત નામની જગ્યાએ હુ મૂકવાનું છે, પાછળના સેન્ટેન્સમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે કે હુ હેઝ થ્રોન ધ સ્ટોન એટ ધ ડોગ. પાછળ આપણે ક્વેશ્ચન માર્ક મૂકીશું. વોટ હેઝ સંજય થ્રોવન એટ ધ ડોગ. એ શું માર્યું એને, તો એટ ધ સ્ટોન એ આપણે કાઢી દઈશું. ધ ચિલ્ડ્રન હેવ ગોન ટુ સ્કૂલ. બરાબર, બાળકો ક્યાં ગયા, સ્કૂલે ગયા. તો અહીં ધ ચિલ્ડ્રન માટે આપણે હુનો યુઝ કરીશું કે હુ હેવ ગોન ટુ સ્કૂલ. પાછળ ક્વેશ્ચન માર્ક મૂકીશું. એના પછીનું સેન્ટેન્સ છે ટુ સ્કૂલ. ટુ સ્કૂલ નીચે આપણને અંડરલાઇન આપી છે જે આપણને સ્થળનું સૂચન કરે છે. તો સ્થળને દૂર કરવા માટે આપણે વેરનો પ્રયોગ કરીશું. વેર હેવ ધ ચિલ્ડ્રન ગોન. પાછળ ક્વેશ્ચન માર્ક. મધર હેઝ બેકડ અ કેક ઇન ધ મોર્નિંગ. બરાબર મિત્રો, અહીં મધર નીચે અંડરલાઇન છે માટે આપણે હુનો પ્રયોગ કરીશું કે હુ હેઝ બેકડ અ કેક ઇન ધ મોર્નિંગ. હવે કેક શબ્દ નીચે અંડરલાઇન છે તો શું બેક કરી રહી છે મધર, માટે આપણે વોટ વાપરીશું કેક માટે. અને ઇન ધ મોર્નિંગ જે આપણને સમયનું સૂચન કરે છે તો અહીં આપણે સમયને દૂર કરવા માટે વેનનો પ્રયોગ કરીશું. તો જુઓ અહીંયા વોટ અને વેન પછી તરત જ આપણે શું મૂકીએ છીએ, જે હેઝ ક્રિયાપદ છે તો અહીં હેઝ ક્રિયાપદ મૂકીશું. પછી કર્તા તરીકે મધર છે તો મધર મૂકીશું. વોટ હેઝ મધર બેકડ ઇન ધ મોર્નિંગ. અને વેનનો પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણે ઇન ધ મોર્નિંગને શું કરીશું મિત્રો, દૂર કરીશું કે વેન હેઝ મધર બેકડ અ કેક. બરાબર, કે માતાએ ક્યારે કેક બનાવી કે બેક કરી. બરાબર, અહીં જુઓ મિત્રો, જે વર્ડ્સ માટે આપણે WH ક્વેશ્ચન હુ વોટ વેર કે વેનનો યુઝ કરીએ છીએ એ શબ્દ પછી ફરીથી પ્રશ્નાર્થ વાક્યમાં આવતો નથી. બરાબર,
કે કોઈ પણ નામ હોય તો એની જગ્યાએ આપણે હુનો યુઝ કરીએ છીએ. તો હુ જ્યારે વાપરીએ ત્યારે નામની જગ્યાએ હુ જ મૂકવાનું છે. વાક્યમાં બીજા કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી. વેર વાપરીએ ત્યારે વેરમાં આપણે સ્થળને દૂર કરીએ છીએ, માટે વેર વાક્ય વેરવાળા વાક્યમાં આપણે કોઈ પણ સ્થળ જે આપ્યું હોય એ આપણે ફરીથી લખતા નથી. બરાબર મિત્રો, આજે આપણે આટલે સુધી અભ્યાસ કરીશું. આગળની એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. સ્ટે હોમ, સ્ટે સેફ.